हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश एक नवीन स्वीटनी रेसिपी जे तमारा बाळकोने तो खूब ज पसंद आववानी छे। फक्त घरमां ज रहेली सामग्रीओमांथी अने 10 ज मिनिटमां आ रीतेनी स्वीट बनी अने तैयार थई जई छे। जो तमे क्यारेय आ रीतेनी स्वीट घरे ट्राई ना करी होय तो आ वीडियो जोई अने घरे जरूरथी ट्राई करजो, बधाने खूब ज भावशे। अने जो तमने आ रेसिपी सारी लागे तो तेने लाइक अने शेर जरूरथी करजो। अने जो तमे चेनल उपर नवा होय तो तमारे तेने सब्सक्राइब करवानी छे। तेना माटे नीचे आपेला रेड बटन उपर क्लिक करी बाजूमां आपेलो बेल बटन प्रेस करी दो। तो चलो आपणे हवे स्वीट बनावानी शुरुआत करीए। तेना माटे मैं अहींया एक चमची जेटलू घी लीधेलू छे। આપણે ઘીને સરસ રીતે મેલ્ટ કરી દેવાનું છે પહેલાં। ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં માપી અને એક કપ જેટલું કોપરાનું છીણ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લેવાનું છે। તેને લગભગ 1-2 મિનિટ જેટલો સમય લાગશે। તો તમે જોઈ શકો છો કોપરાના છીણનો કલર ચેન્જ થઈ ગયો છે, તે સરસ રીતે શેકાઈ ગયું છે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલું મલાઈવાળું દૂધ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મેં અહીંયા 3 ચમચીમાં મલાઈ અને દૂધ બંને એડ કર્યા છે। જો તમારે ફક્ત દૂધ જ એડ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો। બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં 1/2 કપ જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ તેમાં બારીક સમારેલા આપણે કાજુ અને બદામ એડ કરીશું। ડ્રાય ફ્રૂટ એડ કરવા એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવા હોય તો પણ ચાલે। મેં અહીંયા કાજુ અને બદામ એડ કર્યા છે, તમારે કોઈ બીજા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકો છો। હવે તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો હવે આપણું મિક્સચર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને 5-1 મિનિટ માટે તેને ઠરવા માટે મૂકી દઈશું। મિક્સચર સરસ રીતે ઠરી જાય ત્યારબાદ આપણે હાથમાં થોડું ઘી લગાવી અને તેને બિલકુલ આ રીતે આપણે રાઉન્ડ શેપમાં લાડુ વાળીએ એ રીતે વાળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં બિલકુલ એ જ રીતે વાળ્યું છે। તમારે નાની કે મોટી સાઇઝ કરવી હોય તો એ તમારી રીતે કરી શકો છો। હવે સેમ આ જ રીતે આપણે બધા જ કોકોનટ લાડુ વાળી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે અને મેં અહીંયા મેલ્ટેડ ચોકલેટ લીધેલી છે। તમે તમારા ઘરમાં જે પણ ચોકલેટ હાજર હોય તેને મેલ્ટ કરી અને ઉપયોગ કરી શકો છો અને અહીંયા મલ્ટી કલરના વર્મસેલી લીધેલા છે। તો હવે આપણે જે મેલ્ટેડ ચોકલેટ લીધી છે તેને આપણે જે કોકોનટ બોલ છે તેના ઉપર પોર કરીશું બિલકુલ આ જ રીતે। તમારે જેટલી પણ ચોકલેટ એડ કરવી હોય એટલી કરી શકો છો। આ રીતે મેલ્ટેડ ચોકલેટ એડ કરવાથી આ રીતેની સ્વીટ બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તમને ઓછી કે વધારે પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો। હવે બિલકુલ એવી જ રીતે આપણે બધા જ લાડુ ઉપર મેલ્ટેડ ચોકલેટ જે છે તે પોર કરી અને તૈયાર કરી લઈશું અને લાસ્ટમાં આપણી પાસે જ્યાં મલ્ટી કલરની વેરમસીલી છે તેને એડ કરી દઈશું। તો છે ને બનાવવા બિલકુલ ઇઝી અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે બાળકો માંગી માંગીને ખાશે। આપણે માર્કેટમાંથી આ રીતેની સ્વીટ્સ તો લાવતા જ હોઈએ છીએ, પરંતુ આ વખતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। બનાવવી જેટલી જ ઇઝી છે ખાવામાં એટલી અને ટેસ્ટી લાગે છે। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ તેને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે। થેન્ક યુ।